What is your goal? આન્સર આપશો તો મજા આવશે, ને તો બે કલાક મારે તો બોલવાનું છે, પણ તમે બોલશો તો મને બોલવાની ઓર મજા આવશે. ડોક્ટરની પાસે પેશન્ટ ગયા પછી ડોક્ટર પૂછે ને, કાલે શું ખાધું તું? પૂછે કે ના પૂછે? ત્યારે તમે આમ બેઠા જ રહ્યો, ખાલી સ્માઇલ જ આપો અત્યારે આપો છો એવું, કે બોલો. અને બોલો તો જ કંઈક નિદાન ડાયગ્નોસિસ થાય ને. ડોક્ટરને ખબર શું પડે કે આને મારે ટેબ્લેટથી કામ પતાવવાનું છે, ઇન્જેક્શનથી કામ પતાવવાનું છે કે ઓપરેશન કરવાનું છે? મને ખબર પડે ને, તમને ટેબ્લેટ આપું, ઇન્જેક્શન આપું કે પછી ઓપરેશન કરું, ઓટીમાં લઈ જવાના છે. વોટ ઇઝ યોર ગોલ લાઈફ ટાઈમ માટે? સમ ટાઈમ નહીં, ટેમ્પરરી નહીં. એ તો મને ખબર છે સીએ તમારો અત્યારે ગોલ છે, અને એટલા જ માટે મેં મારા આજનો ટોપિકનું નામ જ રાખ્યું છે માય ગોલ સીએ. બટ લાઈફ ટાઈમ તમને પૂછવામાં આવે વોટ ઇઝ યોર ગોલ, નો ડિસાઇડ, નોટ ડિસિઝન. પેશન્ટ ન બોલે ને પછી ડોક્ટરે શું કરવું પડે? સ્ટેથોસ્કોપ કાઢવો પડે, પછી ચેક કરવું પડે, અને પોતે જ નક્કી કરવું પડે. તમે નથી બોલતા એટલે હવે મારે ડિસાઇડ કરવું પડશે. શેઠાણીએ નોકરાણીને એકવાર પૂછ્યું કે તું આટલી બધી ખુશ કેમ છે, પ્રસન્ન કેમ છે? જ્યારે જુઓ ત્યારે તું સદા બહાર હોય છે. નોકરાણી શેઠાણી ચડે કે નોકરાણી? આનો તો જવાબ આપો, તમે તો જાણે સ્ટેચ્યુ થઈ ગયા લાવો છો. શેઠાણી ચડે કે નોકરાણી? શેઠાણી. પણ શેઠાણીએ જોયું કે નોકરાણી જ્યારે સવારથી સાંજ સુધી એકદમ ફ્રેશ, ખુશ, સદાબહાર. નોકરાણીએ શેઠાણીએ નોકરાણીને કીધું, તારી પાસે રૂપિયા નથી, તારી પાસે ગાડી નથી, તારી પાસે બંગલો નથી, છતાં તું આટલી ખુશ કેમ છે? તમને કહું, નોકરાણી એટલો સરસ જવાબ આપ્યો શેઠાણીને, બેન હું તમારી જેમ કોઈની સાથે કમ્પેરિઝન નથી કરતી ને, માટે હું સુખી છું. અન્ડરસ્ટુડ? અન્ડરસ્ટુડ? તમારી એક્ટિવાને તમે કોકના ફોર વ્હીલર સાથે જ્યારે સરખામણી કરો છો ને, ત્યારે તમે દુઃખી થાવ છો. તમારા ડ્રેસની તમે બીજાના ડ્રેસ સાથે જ્યારે કમ્પેરિઝન કરો છો ને, ત્યારે તમે દુઃખી થાવ છો. તમારા સ્માર્ટફોનને તમે જ્યારે બીજાના ફોન સાથે કમ્પેર કરો છો, મારો 30,000 નો ગઈકાલ સુધી તમે રાજી થતા હતા, બાજુવાળી એક જ મિનિટમાં તમારું પાણી બીજા દિવસે ઉતારી નાખે, આ મારો 40,000 નો ફિનિશ. તમે જ્યાં છો ત્યાંથી તમને નીચે ઉતારી દેવા બહુ રમતમાં જ. લાઈફ ટાઈમ સુધી તમારી પ્રસન્નતા આ ભૌતિક સાધનોના માધ્યમે ક્યારેય ટકી નથી શકવાની. યાદ રાખજો, બે પ્રકારના પાણી હોય, એક કુવાનું પાણી હોય, એક હોજનું પાણી હોય. હોજનું પાણી ઉપરથી નાખવામાં આવે, કુવાનું પાણી અંદરથી આવે. ઉપરનું પાણી ક્યારે ખલાસ થઈ જશે ખબર નહીં પડે, અંદરનું પાણી સતત નીકળે જશે. તમારી પ્રસન્નતા તમને જો સદા બહાર રહેવું હોય, હોજના પાણી જેવા સાધનો દ્વારા જિંદગીમાં ક્યારે સુખી નહીં થઈ શકો. રૂપિયા, ગાડી, બંગલા, કપડા, દાગીના આ દુનિયામાં ક્યારે તમને લાઈફ ટાઈમ સુખી નહીં રાખી શકે. લાઈફ ટાઈમ સુખી રાખી શકે અંદરનું સુખ. અને આજે એવા અંદરના સુખોની મારે તમને વાત કરવી છે, કારણ કે તમારો ગોલ સીએ છે. સીએ મતલબ ચાર્ટર્ડ એકાઉન્ટ. હું બીજો અર્થ કરું છું, સી ઇઝ ઇક્વલ ટુ કમ્પ્લીટ મેન, એ ઇઝ ઇક્વલ ટુ આર્ટ. કમ્પ્લીટ મેન બનવાની આર્ટ જ્યાં શીખવવામાં આવે એનું નામ સી. માય ગોલ સી. કેશો આજે ઘરે જઈને, મમ્મી આજે સીએ તો શીખવું જ છે, એની સાથે સાથે આ સીએ પણ કરવું છે. ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ તો કરવું જ છે અમારે, એની સાથે સાથે અમારે કમ્પ્લીટ મેન, કમ્પ્લીટ એટલે પૂર્ણ માનવ. અને પૂર્ણ માનવ બનવા માટે, જેમ સીએ બનવા માટે આઈપીસીસીમાં છે ત્યારે તમે પસાર થઈ રહ્યા છો, એમ કમ્પ્લીટ મેનની આર્ટ માટે પણ
આઈપીસીસી માંથી તમારે પસાર થવું પડશે. મને ઉર્વિશ સરે કીધું, સાહેબ હવે આઈપીસીસી બોલવાનું ભલે ચાલુ છે, બાકી હવે પેલા શું બોલાતું હતું, ઇન્ટરમીડિયેટ, એમ હવે ફરી પાછું આનું નામ ઇન્ટરમીડિયેટ ચાલુ થઈ ગયું. છતાં લોકોમાં અત્યારે આઈપીસીસી ફેમસ છે, માટે હું પણ આજે તમને આઈપીસીસી ના પાઠ ભણાવવા આવ્યો છું. આજે તમારી પાસે ચાર વાત કરવી છે, આ ચાર માંથી જો તમે પસાર થાવ, યુ આર સી એ, સી ઇઝ ઇક્વલ ટુ કમ્પ્લીટ મેન, એ ઇઝ ઇક્વલ ટુ આર.